તો વધુ એક મહત્વના સમાચાર, નજર કરીએ મહત્વના સમાચાર પર. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સવારથી દમદાર વરસાદ વરસી રહ્યો છે. આ પહેલા પણ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, ત્યારે ફરી એકવાર આ બીજી ઇનિંગ શરૂ થઈ છે. નવસારી પંથકમાં સવારથી મેઘાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે, જેના કારણે નવસારી પંથક પાણી પાણી થયું છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, વધુ વરસાદ નવસારીના ખેરગામમાં સવારે 6 થી 10 સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખેરગામની જે પરિસ્થિતિ છે તે જોઈ રહ્યા છીએ આપણે. ખેરગામમાં નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે, તો નવસારીનો જે વાસંદા છે ત્યાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું છે, રસ્તાઓ જળમગ્ન થયા છે. સુરતના ઉમરપાડા કામરેજમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે, એટલે કે મેઘરાજા દક્ષિણ ગુજરાત પર હેત વરસાવી રહ્યા છે. સુરતના ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ. સાઈસ, દક્ષિણ ગુજરાત પર દમદાર મેઘ વરસી રહ્યો છે, મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, ક્યાં કેટલો વરસાદ, શું વિગતો મળી રહી છે? જી બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત સિટીની અંદર વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો અને જિલ્લાઓની વાત કરવામાં આવે તો નવસારી, ઉમરપાડા સહિતના અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે હાલ સુરત સિટીની વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર સેન્ટ્રલ ઝોનમાં 31 મીમી વરસાદ પડ્યો છે. ઈસ્ટ ઝોન એ વરાછા વિસ્તારમાં 24 મીમી વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં પરંતુ ઈસ્ટ બીમાં 61 મીમી વરસાદ નોંધાયો છે. એવી જ રીતના વેસ્ટ ઝોન અડાજણ, પાલ, પાલનપુર, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં 73 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. એવી જ રીતના અલગ અલગ વરસાદની વાત કરવામાં આવે તો અલગ અલગ જે સાઉથ વેસ્ટ ઝોન, વેસુ, પાર્લે પોઈન્ટ, અઠવાલાઈ, ઉમરા, વીઆઈપી રોડ, ડુમ્મસ સહિતના જે વિસ્તારમાં જે છે તે વરસાદી માહોલ જામ્યો છે અને તેને જ લઈને હાલ સુરત શહેરની અંદર પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ પડતાની સાથે ઠંડક પસરી છે. જિલ્લાની વાત કરવામાં આવે તો ઉમરપાડાની અંદર પણ હાલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના સ્થિતિ સર્જાઈ છે. નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં પણ વહેલી સવારથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને હાલ નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે. અને સુરત સિટીની વાત કરવામાં આવે તો સુરત સિટીમાં પણ વહેલી સવારથી અત્યાર સુધી 12 વાગ્યા સુધીમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કતારગામ ડભોલી વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. એટલું જ નહીં પરંતુ જે રીતના તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, એટલું જ નહીં પરંતુ જે રીતના દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર કેટલું સજ્જ છે? કારણ કે આ પહેલા પણ જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં, તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ, તો હવે તંત્ર કેટલું સજ્જ છે જ્યારે ફરી એકવાર આગાહી કરાઈ છે? જે બિલકુલ, જે રીતના આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્રની કામગીરી કોઈ પણ પ્રકારની જોવા નથી મળી રહી. કારણ કે સુરત સિટીની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જ વહેલી સવારે જે રીતના વરસાદ ધોધમાર પડ્યો હતો, નીચાણવાળો વિસ્તાર કહેવામાં આવે એવો કતારગામ વિસ્તારની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદ પડતાની સાથે પાલિકાની પોલ ખુલી રહી છે અને હજુ પણ નીચાણવાળા વિસ્તારોની અંદર કામગીરી હજુ પણ માત્ર કાગળ પર જોવા મળી રહી છે. હજુ પણ સુરત શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ફરી ધોધમાર પડશે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે. હાલ ઝાપટું પડી રહ્યું છે, પરંતુ સુરત સિટી હોય કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે, નવસારી હોય કે પછી ઉમરપાડા, અલગ અલગ જે સ્થિતિ છે મહુવા, અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો તાલુકાના ગ્રામ પંચાયત લોકોની પણ જે કામગીરી જે છે તે હાલ નિષ્ફળ જોવા મળી રહી છે. કારણ કે નવસારી, ઉમરપાડા જે રસ્તાઓ જે છે તે પણ હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. જી જી જી, આભાર સાહેબ સમગ્ર માહિતી આપવા માટે.